મહાવદ એકાદશી એટલે વિજયા એકાદશી આ એકાદશીનું મહાત્મ્ય પુરાણમાં વર્ણવવામાં આવ્યું છે એક વખત મહારાજ યુધિષ્ઠિરે શ્રી કૃષ્ણને પૂછ્યું કે મારા પર દયા કરીને મહામાસના કૃષ્ણ પક્ષમાં આવતી એકાદશી વિશે જણાવો શ્રીકૃષ્ણે જવાબ આપ્યો કે હે રાજા યુધિષ્ઠિર હું પ્રેમથી તમને વિજયા એકાદશી તરીકે ઓળખાતી એકાદશીનું વર્ણન કરીશ આ એકાદશીનું વ્રત કરવાથી કોઈના પણ પાપ નાશ પામે છે એક વખત નારદ મુનિએ શ્રી બ્રહ્માજીને પૂછ્યું કે દેવતાઓમાં શ્રેષ્ઠ મને કૃપા કરીને મહાવધમાં આવતી વિદ્યા એકાદશીનું વ્રત કરવાથી કોઈને પણ શું ફળની પ્રાપ્તિ થાય છે તેનું વર્ણન કરીને મને સમજાવો આના જવાબમાં શ્રી બ્રહ્માજીએ જણાવ્યું કે હે પુત્ર આ એકાદશીનું વ્રત જૂનામાં જૂનું છે અને તે બધા પ્રકારના પાપો નાશ કરનારું છે ખરેખર તેના નામ પ્રમાણે તે ઉત્તમ ફળ આપનાર છે આ વિજયા એકાદશી નિસંકોચ દરેકને વિજય આપનવરૂ છે જ્યારે શ્રી રામચંદ્રે તેમના પિતાશ્રીની આજ્ઞાનું પાલન કરવા સીતાજી અને ભ્રાતા લક્ષ્મણ સાથે ચૌદ વર્ષ વનવાસ કર્યો ત્યારે તેઓ થોડોક સમય ગોદાવરી નદીના કિનારે આવેલ પંચવટી નામના સુંદર વનમાં રહ્યા હતા જ્યારે તેઓ આ જંગલમાં રહેતા હતા ત્યારે અસુરોના રાજા રાવણે પવિત્ર સીતાજીનું અપહરણ કર્યું સીતાદેવીના વિરહથી શ્રી રામચંદ્રજી ખૂબ જ વ્યથિત અને દુઃખી થયા જ્યારે સીતાજીની શોધમાં તેઓ જંગલમાં ફરતા હતા ત્યારે તેમને પક્ષીઓના રાજા જટાયુ મળ્યા જે મરવાની તૈયારીમાં હતા જટાયુએ રામચંદ્રજીને સીતા વિશે બધી જ વાત કરી અને પછી તેમની વૈકુંઠમાં ગતિ થઈ ત્યાર પછી રામચંદ્રજી સુગ્રીવ સાથે મિત્રતા કરી રામચંદ્રના પવિત્ર કાર્યમાં મદદ કરવા બધું વાનર સૈન્ય એકઠું થયું આ દરમિયાનમાં વાનરના રાજા હનુમાને અશોક વાટિકામાં જઈ સીતાજીને મળી તેમને રામની વીંટી આપી ખાતરી કરાવી રામચંદ્રજીનું કાર્ય પૂર્ણ કર્યું ત્યાર પછી હનુમાનજીએ પાછા આવી બધી વાત રામચંદ્રજીને સમજાવી હનુમાનજીને સાંભળી રામચંદ્રજીએ તેમના મિત્ર સુગ્રીવનને મળી લંકા પર આક્રમણ કર્યું શ્રી રામચંદ્રએ બધા વાનરોને ભેગા કરી દરિયાના કિનારે આવી પહોંચ્યા તેમણે કહ્યું કે હે સુમિત્રા પુત્ર લક્ષ્મણ ભયંકર દરિયાઈ પ્રાણીઓ મગર અને વહેલ માછલીથી ભરપૂર આઘાત દરિયાને કેવી રીતે ઓળંગી શકીશું લક્ષ્મણે જવાબ આપ્યો કે હે દેવાધિદેવ તમે તો આદિદેવ છો આ ટાપુ પર એક બકલ બગદલભ્યા નામે મોટો મુનિ રહે છે તેમનો આશ્રમ અહીંયાથી ચાર માઇલ દૂર છે હે રઘુવંશનંદન આ મુનિને બ્રહ્માજીના દર્શન થયા હતા અને એમને દરિયો કેવી રીતે ઓળંગો તેના વિશે પૂછીએ આ રીતે લક્ષ્મણની સલાહ માનીને શ્રીરામ બકદલભ્યાના આશ્રમે પહોંચ્યા અને તેમણે વિનયપૂર્વક પ્રણામ કર્યા તે ત્રિકળ જ્ઞાની મુનિ તરત જ સમજી ગયા કે આ વ્યક્તિ બીજું કોઈ નહીં પરંતુ શ્રી રામચંદ્રજી પોતે જ છે અને એ જ વખતે રાવણને મારવાના વિશિષ્ટ કાર્ય માટે જ ભૌતિક જગતમાં પધાર્યા છે મુનિએ રામચંદ્રજીને પૂછ્યું કે કૃપા કરીને આપના આવવાનું કારણ જણાવો શ્રીરામે જવાબ આપ્યો કે હે બ્રાહ્મણ આપની કૃપાથી હું મારા સૈનિકો સાથે રાવણ સાથે યુદ્ધ કરવા અને લંકા પર વિજય મેળવવા દરિયા કિનારે આવ્યો છું હે મુનિઓના શ્રેષ્ઠ કૃપા કરીને આ ગાધ દરિયાને ઓળંગીને સામે પાર જવા માટે કોઈ યુક્તિ બતાવો ફક્ત આ કારણથી જ આપના ચરણ કમળને આશ્રય લીધો છે તે મહામુનિએ શ્રી રામને કહ્યું કે હું આપને એક વ્રત કરવાનું કહું છું જેનાથી આપ ચોક્કસ વિજય બનશો આ યુદ્ધના વિજયથી આપને અસાધારણ કીર્તિને યશ પ્રાપ્ત થશે આમ છતાં આપે અવિચલિત ધ્યાનથી આ વ્રતનું પાલન કરવું પડશે હે રામ મહાવદમાં વિજયા એકાદશી આવે છે આ એકાદશી કરવાથી આપ આપના વાનર સૈનિકો સાથે સહેલાઈથી આ દરિયો ઓળંગી શકશો હે પ્રભુ હે રામચંદ્રજી હવે કૃપા કરીને એકાદશી કરવાની વિધિ વિશે સાંભળો એકાદશીના આગલા દિવસે એક સુવર્ણ ચાંદી કે તાંબાના કળશને પાણીથી ભરી તેને આમ્ર કુંજની પાંદડીઓથી શણગારવો જોઈએ ત્યાર પછી તે કળશને સાત ધાન્યથી શણગારેલી યજ્ઞકુંડ ચોરી પર મૂકો અને શ્રી નારાયણની સુવર્ણની મૂર્તિ મૂકવી એકાદશીના દિવસે આપે સવારે વહેલા ઉઠી સ્નાન કરી શ્રી નારાયણ નારાયણની મૂર્તિને વિવિધ વસ્તુઓ જેવી કે તુલસી દલ ચંદનનો લેપ ફૂલ હાર અતર ઘીનો દીવો અને મેવો ધરી પૂજા કરવી તમારે એ રાત્રે જાગરણ કરવું એકાદશીના બીજા દિવસે સૂર્યોદય પહેલાં નદી તળાવ કે સરોવરના કિનારા કળશની વ્યવસ્થિત પૂજા કરવી ત્યાર પછી આપે આ કળશને શ્રી નારાયણની મૂર્તિ સાથે બ્રહ્મચારી બ્રાહ્મણને દાનમાં આપવું આમ કરવાથી આપ ચોક્કસ આપના દુશ્મન પર વિજય મેળવી શકશો આ મહાન મુનિની સૂચના પ્રમાણે શ્રી રામચંદ્રજી આ એકાદશીનું વ્રત કરી ઉમદા ઉદાહરણ પૂરું પાડી વિજય બન્યા કોઈપણ વ્યક્તિ આ એકાદશીનું વ્રત યોગ્ય રીતે કરે તો તે આ જન્મમાં અને પછીના જન્મમાં તેના જીવનમાં વિજયી બને છે બ્રહ્માજીએ નારદજીને કહેવાનું ચાલુ રાખતા કહ્યું કે હે મારા પ્રિય પુત્ર દરેક વ્યક્તિએ આ વિદ્યા એકાદશીનું વ્રત કરવું જોઈએ વિદ્યા એકાદશીના વ્રત પાલનથી દરેકના પાપ નાશ પામે છે જે કોઈ પણ આ એકાદશીના મહાત્મ્ય વિશે સાંભળે છે કે વાંચે છે તેને વાજપાઈનું યજ્ઞનું ફળ મળે છે પુષ્ટિ માર્ગી ભાવના પ્રમાણે જોઈએ તો જગતમાં જે વસ્તુઓનો ધર્મ અને ધર્માચાર્યોને નિષદ્ધ કર્મો તેને શ્રી મહાપ્રભુજીએ સ્વીકાર નથી કર્યો જેમ કે કામ ક્રોધ લોભ મોહ એ માનવીના શત્રુઓ છે અને આથી આ બધાનો ત્યાગ કરવાનું શાસ્ત્રમાં કહેવામાં આવ્યું છે જ્યારે શ્રી મહાપ્રભુજીએ આપણને આ બધાને પ્રભુ સાથે જોડવાનું કહ્યું હે મહાપ્રભુજી કહે છે કે જીવાહા સ્વભાતઃ દોષા જીવે બ્રહ્માનો અંશ છે એટલે જીવમાં બ્રહ્માના ગુણો સત અને ચિત્ત મોજૂદ છે પરંતુ જીવ બ્રહ્મથી વિખુટો પડતા કામદોષ સ્વભાવ દોષ સ્પર્શ દોષ વગેરેને કારણે જીવમાંથી આનંદનો ગુણ તિરોધાન થયો છે જીવનમાં કામ કે લોભ મોહ મદ મચ્છર છ પ્રકારના દોષો આવ્યા છે આથી જીવના દોષોને દૂર કરવા શ્રી મહાપ્રભુજીએ બ્રહ્મા સંબંધ બ્રહ્મ સંબંધ આપી ઘણા જીવોને નિર્દોષ બનાવ્યા છે અને આ માટે નિવેદિત જીવે કૃષ્ણ સેવા સદાકારી મંત્ર આપીને તનુજા વિતજા જેવા દ્વારા કામ ક્રોધ મોહ લોભ મદ અને મચ્છર પર વિજય મેળવવા ઇન્દ્રિયો અને મનને પ્રભુમાં જોડવાની વાત કરી છે શ્રી મહાપ્રભુજીના કૃષ્ણ સેવા સદા કરી સોનેરી સૂત્રને અનુસરીને કૃપાપાત્ર વલ્લભી વૈષ્ણવએ કામ ક્રોભ લોભ પ્રભુ સેવામાં વિનિયોગ કરી એ બધા ઉપર મહાવદ એકાદશીએ વિજય મેળવ્યો હતો જેથી જ આ એકાદશીને વિજય એકાદશી કહેવામાં આવે છે અસ્તુ